नमस्कार विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल ध वर्ल्ड ऑफ नॉलेज में आप सबनों हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आप ध पास्ट कंटीन्यूअस टेन्स एटले के चालू भूतकाल विषय अभ्यास करीशू। व्याख्या जो तो भूतकाल में कोई समय क्रिया चालू होती एम बतावा माटे चालू भूतकाल वपराय छे। रमता हता, जीत्या हता, खाता हता, जता हता वगैरह शब्दों थी आपणे चालू भूतकाल ने ओळखी शकीए छीए। एटले के चालू भूतकाल ने दर्शावा माटे आवा शब्दों उपयोग थतो होय छे। आप विद्यार्थी मित्रों विडियो में जोई रह्या छो। सौ प्रथम आपणे विधान वाक्य रचना जोईए तो तेमां करता होय, टू बी नुं रूप तरीके वोज वेर आवे, त्यारबाद क्रियापद होय, त्यारबाद आईएनजी आवे, त्यारबाद कर्म आवे, त्यारबाद अन्य शब्द आवे। उदाहरण जोईए तो ही वॉज प्लेइंग क्रिकेट धेट डे, अने बीजू वाक्य से वी वेर गोइंग टू सूरत धेट डे। समझूती जो है प्रथम वाक्यनी तो ही कर्ता स्थाने से, वॉज टू बी नो रूप छे, प्लेइंग क्रिक प्लेइंग ई क्रियापद छे अने आईएनजी चालू काल होवाने कारणे तेने लगाड़वामां आव्यु छे। क्रिकेट शब्द कर्मस्थाने छे, धेट धेट डे शब्द छे ई अन्य शब्द तरीके प्रयोजवामां आव्यु छे। विद्यार्थी मित्रों आप जो रह्या छो विडियोमां ते मुजब छे ई विधान वाक्य रचनाने आ रीतना समझी शकाय छे કે તેમાં પ્રથમ કર્તા હોય, ટુ બીનું રૂપ હોય, ક્રિયાપદ હોય, આઈએનજી હોય, કર્મ હોય અને છેલ્લે અન્ય શબ્દ આવે છે। વિદ્યાર્થી મિત્રો અહીં મેં બે ઉદાહરણ આપેલા છે એટલે પ્રથમ ઉદાહરણ મેં સમજૂતી પણ આપેલી છે। પછી નકાર વાક્ય રચના જોઈએ તો તેમાં કર્તા હોય, વોઝ વેર આવે, નોટ આવે, ક્રિયાપદ આવે, આઈએનજી આવે, કર્મ આવે અને અન્ય શબ્દ આવે। ઉદાહરણ જોઈએ તો હી વોઝ નોટ ટીચિંગ ઇંગ્લિશ ધેટ ડે, અને બીજું ઉદાહરણ છે શી વોઝ નોટ ઇટિંગ અ બનાના ધ લાસ્ટ ડે। સમજૂતી જોઈએ પ્રથમ વાક્યની તો હી કર્તા સ્થાને છે, વોઝ ટુ બીનું રૂપ છે, નોટ નકાર વાક્ય માટે વપરાયેલું છે, ટીચિંગ શબ્દ ક્રિયાપદ સ્થાને છે અને સાથે તેને આઈએનજી લગાડવામાં આવ્યું છે કારણ કે ચાલુ ભૂતકાળ છે એટલા માટે। ઇંગ્લિશ શબ્દ કર્મસ્થાને છે અને ધેટ ડે શબ્દ અન્ય શબ્દ સ્થાને છે। હવે પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ તો તેમાં ટુ બીનું રૂપ પ્રથમ આવશે એટલે કે વોઝ વેર છે એ પ્રથમ આવશે, ત્યારબાદ કરતા હોય, ત્યારબાદ ક્રિયાપદ આવે, ત્યારબાદ આઈએનજી આવે, ત્યારબાદ કર્મ આવે, ત્યારબાદ અન્ય શબ્દને છેલ્લે પ્રશ્નાર્થની નિશાની આવે। ઉદાહરણ જોઈએ તો વોઝ હી ગોઈંગ ટુ સુરત ધ લાસ્ટ ડે, બીજું વાક્ય છે વેર ધે ટીચિંગ ઇંગ્લિશ યસ્ટરડે, ત્રીજું વાક્ય છે વોઝ શી ઇટિંગ અ બનાના ધેટ ડે। સમજૂતી જોઈએ પ્રથમ વાક્યની તો વોઝ છે એ ટુ બીનું રૂપ છે, હી છે એ કરતા છે, ગોઈંગ ટુ છે એ ક્રિયાપદ છે, તેને આઈએનજી લગાડવામાં આવ્યું છે, ટુ સુરત શબ્દ કર્મસ્થાને છે, ધ લાસ્ટ ડે શબ્દ અન્ય શબ્દ તરીકે છે અને પ્રશ્નાર્થની નિશાની એટલા માટે મૂકાવી છે કે ઉપરના વાક્ય છે એ પ્રશ્નાર્થ વાક્ય છે। એટલે વિદ્યાર્થી મિત્રો આપ જોઈ રહ્યા છો કે ત્રણે ત્રણ વાક્ય છે એ પ્રશ્નાર્થ વાક્ય છે અને સૌ પ્રથમ ટુ બીનું રૂપ એટલે કે ભૂતકાળનું ટુ બીનું રૂપ વોઝ કે વેર, તો પ્રથમ વાક્ય છે હી કરતા સ્થાને છે એટલે વોઝ મૂકવામાં આવ્યું છે, બીજા વાક્યમાં બહુવચનો સર્વનામ હોવાને કારણે વેર મૂકવામાં આવ્યું છે, જ્યારે ત્રીજા વાક્ય વોઝ મૂકવામાં આવ્યું છે। હવે એક વાક્યનું વિધાન નકાર અને પ્રશ્નાર્થમાં રૂપાંતર કેવી રીતના થઈએ છે જોઈએ તો હી વોઝ ટીચિંગ ઇંગ્લિશ ધેટ ડે એ વિધાન વાક્ય છે, હી વોઝ નોટ ટીચિંગ ઇંગ્લિશ ધેટ ડે તે નકાર વાક્ય છે અને વોઝ હી ટીચિંગ ઇંગ્લિશ ધેટ ડે એ પ્રશ્નાર્થ વાક્ય છે। એટલે આ મુજબ વિદ્યાર્થી મિત્રો એક વાક્યનું વિધાન વાક્ય, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય આપણે સરળતાથી બનાવી શકીએ। નકાર વાક્ય હોય તો નોટ મૂકવાનું અને પ્રશ્નાર્થ વાક્ય હોય તો ટુ બીનું રૂપ છે એ પ્રથમ મૂકવાનું, આ રીતના છે એ આપણે વાક્ય રચના બનાવી શકીએ। હવે જોઈએ વિધાન નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના એક સાથે તો હી વોઝ ઇટિંગ એ બનાના ધ લાસ્ટ ડે એ વિધાન વાક્ય છે, શી વોઝ નોટ ટીચિંગ ઇંગ્લિશ યસ્ટરડે નકાર વાક્ય છે અને વેર ધે ગોઈંગ ટુ સુરત ધેટ ડે એ વાક્ય છે પ્રશ્નાર્થ વાક્ય છે। એટલે આપ વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છો બીજા વાક્યમાં નોટ છે એટલે નકાર વાક્ય બન્યું છે, ત્રીજા વાક્યમાં ટુ બીનું રૂપ પ્રથમ મૂકવામાં આવ્યું છે એટલે એ વાક્ય રચના છે પ્રશ્નાર્થ વાક્ય રચના બનશે। આ રીતના એક જ વાક્યનું જુદી જુદી વાક્ય રચના આ મુજબ બનાવી શકાય છે। આ વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં જોઈ રહ્યા છો મેં એક જ વાક્યનું નકાર અને પ્રશ્નાર્થ તેમજ વિધાન વાક્ય બનાવેલું છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચાલુ ભૂતકાળને કેવી રીતના ઓળખીશું તો તેના માટે યસ્ટરડે, ધ લાસ્ટ ડે, ધેટ ડે, લાસ્ટ વીક, ધ લાસ્ટ નાઇટ, ધ પ્રીવિયસ ડે વગેરે જેવા શબ્દોથી આપણે ચાલુ ભૂતકાળને ઓળખી શકીએ છીએ। એટલે કે જો યસ્ટરડે, ધ લાસ્ટ ડે, ધેટ ડે, ધ લાસ્ટ વીક, ધ લાસ્ટ નાઇટ, ધ પ્રીવિયસ ડે વગેરે જેવા શબ્દો આવેલા હોય
तो तेनाथी आपणे चालू भूतकाळने ओळखी शकीए छीए। आ शब्द छे ए वाक्यनी शरूआतमां पण आवी शके छे अने वाक्यना अंतमां पण आवी शके छे। ज्यारे वाक्यनी शरूआतमां आ शब्दोनो प्रयोग करवामां आवे छे त्यारे ત્યારબાદ અલ્પવિરામ મૂકી અને પછી વાક્ય લખવામાં આવે છે। આ બાબતે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં લેજો। મહદઅંશે મોટાભાગના શબ્દો છે એ પાછળ આવે છે, પરંતુ શરૂઆતમાં પણ આવતા હોય તો અલ્પવિરામ મૂકવામાં આવે છે। જો મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં।